હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં છું. તું તું ઘરે જા અનુગી. મેં તારી સામેને કહ્યું તે સાંભળ્યું ને? તું તું જા ઘરે 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 જા. તમારું ધ્યાન રાખજો પ્લીઝ. મેડમ, જો છગનની કોઈ જરૂર નથી, હું હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં છું ને. તમે મારી વાત સાંભળો, હું હું તમારી આવી હાલત નથી જોઈ શકતો. ના, તું તું જા ઘરે, હું હું તે જો તું તું જા. છગન! મેડમ, તમે મારી વાત સાંભળો, હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં છું. ના, છગન લઈ જશે મને, પણ એની પાસે ગાડી નથી. અનુ, તું ડોક્ટરને ફોન કરને. હું પણ આવું છું તારી સાથે. તું સાથે આવે છે? તને હજે શંકા છે? ભાઈ, તું તું આને લઈ જા, આને મારી નજર સામેથી લઈ જા. આ મારું પેકઅપ કરાવવા માંગે છે. તું આને લઈ જા. એ છગન, જલ્દી આવ. તું જા, હું જઈશ દવાખાને. હું જાઉં છું. ડોન્ટ ટચ મી, ડોન્ટ ટચ મી, પ્લીઝ પ્લીઝ. અનુ, તું પ્લીઝ ડોક્ટરને ફોન કરને અત્યારે. હા, એટલે પેલી 24 કલાક જે હોસ્પિટલ ચાલુ હોય છે ને, ત્યાં આપણે એમને લઈ જઈએ. ભાઈ, એમને કઈ નથી થયું. તું તું એમની હાલત તો જો. આ શું બોલી રહી છે તું? એ નશાને લીધે એમનું બીપી લો થઈ ગયું છે. આજે શું થયું છે? છગન, સાંભળ, આપણે પછી વાત કરીએ. મેડમ, હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં છું. અભય, તો પછી કાર લઈને જા. કાર? ના, હું હું એમને બાઇક પર જ લઈ જાઉં છું. તો હું પણ આવું છું તારી સાથે. અનુ, તું એવા દે. અભય, પ્લીઝ. મેં તને કહ્યું ને, હું એમને ડોક્ટર પાસે લઈ જાઉં છું. તું 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 એક કામ કર, તું હમણાં ઘરે જા. તું તું હમણાં ઘરે જા અને ઘરે પહોંચીને મને ફોન કર. આ રસ્તામાં પડી ગયા તો તું શું કરીશ? અરે નહીં પડે, હું છું ને, હું હું ધ્યાન રાખીશ એમનું. તું ઘરે જા, હું ઘરે જા. અભય, તને મારા પર વિશ્વાસ નથી કે શું? છે, એટલે જ કહું છું, તું ઘરે જા. ઘરે પપ્પા એકલા છે અને ઘરે પહોંચીને મને ફોન કરજે. મેડમ, ચાલ. સાચવીને બેસજો, ધ્યાન રાખજો. એક નાનકડી ચેલેન્જ અનોખો.
આજે તારો પતિ ઘરે આવે છે કે નહીં એ જો. હે ભગવાન, અનોખી તું અત્યારે ઘરે આવે છે? આ કોઈ ટાઈમ છે ઘરે આવવાનો? થોડા માણસોને શું કામ ટેન્શન આપે છે? અને તું આટલી મોડી રાત્રે ગઈ ક્યાં હતી? આ વીજળી પડી હતી કે પછી આગ લાગી ગઈ હતી? પછી લોકી સાથે ફરીથી કોઈ બબલ થઈ છે? તો હું કહું છું, આટલી રાત્રે ત્યાં જવાની જરૂર જ શું હતી? તા શાંત થઈ જાય ને ભાઈ, આવી જશે. હું તો કહું છું તમે બધા જઈને હમણાં સુઈ જાઓ. ચાલ બેટ, ચાલો ઘરમાં ચાલો. અનુ એ આવી જશે, તું ઘરમાં ચાલ સુઈ જાઓ. કાકા તમે જઈને સુઈ જાઓ ને, હું અભય અમે ત્યાં સુધી અહીંયા રાહ જોઉં છું. મેં કહ્યું ને આવી જશે, એ કઈ હવે નાનો નથી. નાના નથી એટલે તો વધારે ચિંતા છે ને પપ્પા. ના એટલે મારો કહેવાનો અર્થ એવો છે પપ્પા કે નાનું બાળક હોય એને તો આપણે કાન મોડીને ઘરની અંદર પાછા લઈ જઈએ, પણ અભયભાઈ તો હવે મોટા થઈ ગયા છે ને, એટલે એમને તો આપણે એવું ના બોલી શકીએ ને. અને આપણને તો ખબર જ છે કે અભયભાઈ પહેલેથી કેટલા જીદ્દી છે, એક વારે જીદે ચડ્યા એટલે પછી એ કોઈનું સાંભળતા નથી. મમ્મી તો એમને કેટલા વાળા હતા રે પપ્પા, છતાં પણ મમ્મીની પણ એક વાત નહોતા સાંભળ. એમાં બહુ, તું ઘરમાં જઈને સુઈ જા. અને અનુ તારે પણ જાગતા બેસી નથી રહેવાનું, સવારે ઓફિસે જવાનું છે ને તારે. ના અભયની વાત મને જરાય નથી ગમી, પત્ની પાસે ફોન નથી ને આટલી મોડી રાત્રે એને ફોન કરીને બોલાવી લીધી અને તને એકલી મૂકીને એ મેડમને લઈને ગયો. અરે હું એમ કહું છું કે ઓફિસમાં અભય કંઈ એકલો જ છે, બીજા કોઈ નથી, એને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ ના મળ્યું એને. અરે પહેલા પત્નીની વ્યવસ્થા કરવી જોઈએ ને, ને વાતાવરણ કેવું છે આજકાલનું? કાકા મને આ જરાય નથી ગમ્યું, ચાલો હવે. મેડમ પ્લીઝ ના જઈશ મેં. તમે આવું ના કરો, મને દરેક જરૂર છે અભય. અત્યારે તમે સેન્સિસમાં નથી, આપણે પછી વાત કરીએ. અભય નજાવા માણસ સાચું જ બોલે. મેડમ મને ખબર છે તમને મારી જરૂર છે પ્રોજેક્ટ માટે, પણ હું છું ને, હું તમારો સાથ નહીં છોડું. એની પાછળ ગયા છે ભાભી, એ મૂડી નતે એ હોસ્પિટલ લઈને ગયો છે. પણ ધ્યાન રાખજે અનોખી, પુરુષની જાતનો કોઈ ભરોસો નહીં. અરે તને ખબર છે કામિનીએ પણ મને એ બાઈ વિશે કંઈ બહુ સારા રિપોર્ટ નથી આપ્યા. અરે ઘાટ ઘાટનું પાણી પીધેલી બાઈ છે ને, તું જોજે હા અનોખી. દુનિયાનું કલ્યાણ કરતા કરતા તારો સંસાર મારા સંસારને કઈ નહીં થાય ભાભી. તમે ચિંતા નહીં કરો, જઈને સુઈ જાઓ ઠીક છે. પણ જો મારા વરે આવું કંઈક કર્યું હોત ને તો મારી તો હાલત જ બગડી ગઈ હોત. અરે મારે તો સંસારની તોડ તાણી થઈ ગયો. પણ કઈ વાંધો નહીં,